રાજ્યમાંથી ચોમાસાએ વિધિવત રીતે સંપૂર્ણ વિદાય લીધી છે। આ અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી। આગામી 5 દિવસ વરસાદની કોઈ પણ સિસ્ટમ બનવાની શક્યતા નહીવત છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। હાલ અમદાવાદમાં મિનિમમ 22 ડિગ્રી જ્યારે કે મેક્સિમમ તાપમાન 35 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં મિનિમમ 21 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ચોમાસાની વિદાય સાથે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો। અરેબિયન સીમાથી ભેજયુક્ત પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હાલમાં ચાલી રહેલી ઋતુને પોસ્ટ મોન્સૂન ટ્રાન્ઝિસ્ટ મહિનો કહેવાય છે। ઓક્ટોબર અને નવેમ્બર મહિનાનો ટ્રાન્ઝિસ્ટ મહિનો હોવાથી ઠંડી અને ગરમીનું મિશ્ર વાતાવરણ રહે છે। બપોરે ગરમી, જ્યારે સવારે અને સાંજે ઠંડકની અનુભૂતિ થાય છે। જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત થઈ નથી। अगले 5 दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है। और टेम्परेचर देखा जाए तो मैक्सिमम टेम्परेचर जैसे अभी अहमदाबाद में 35 डिग्री सेल्सियस रियलाइज हो रहा है, मोस्टली 34 से 36 रेंज में रहने का संभावना है। दूसरे स्टेशन से में भी ऐसे ही टेम्परेचर जैसे नॉर्मल टेम्परेचर दिखता होना चाहिए उतना ही रहेगा। તો સુરતના ઓલપાડના કીમ ગામમાં એક આધેડે ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી। સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ ગયા બાદ આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો। સગીરા ભંગારના ગોડાઉન પર પોતાના જૂના પુસ્તકો જમા કરાવવા ગઈ હતી। તે દરમિયાન ભંગારના ગોડાઉન પર હાજર આધેડે સગીરાને 10 રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ બીજા 10 રૂપિયા આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી આધેડે 14 વર્ષીય કિશોરી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું। પોલીસે ફરિયાદના આધારે આરોપી નાથુજી કુમાવતને દબોચી લીધો હતો। એના આધારે પોલીસે ફરિયાદી અશોકભાઈ નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે પોતાની પુત્રી 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, 14 વર્ષની દીકરી છે અને એ દીકરી એમના બાજુમાં જ રહેતા કોઈ નાથુજી 52 વર્ષની ઉંમરનો છે કુમાવત કરીને। ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રાજકોટની મુલાકાતે હતા, જ્યાં તેમણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે આગામી 2024ની ચૂંટણીમાં ભાજપ 26 બેઠક ઉપર બહુમતીથી જીતશે। આ વખતે ભાજપને 5 લાખથી વધુની લીડ સાથે તમામ બેઠકો જીતીશું। અમે પણ 26 સીટ, દરેક સીટ 5 લાખની લીડ સાથે જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આહવાન કર્યું છે। લોકોનો વિશ્વાસ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામો, દેશ અને દુનિયામાં જે રીતે એમણે કામ કરીને આ દેશના અર્થતંત્રને મજબૂત કર્યું છે, દેશની જે ધરોહર છે એને મજબૂત કરી છે, દેશની સંસ્કૃતિને મજબૂત કરી છે અને એના કારણે અનેક જે વિકાસના કામો થયા છે એના કારણે લોકો ફરીથી એમને ખૂબ જંગી બહુમતીથી જીતવા માટે આખા દેશના લોકો પણ તૈયાર છે, ગુજરાતના લોકો પણ। સભાની ચૂંટણીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ ઉમેદવારોને રણનીતિ સહિત પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અંગે સૂચન કર્યા। મહત્વનું છે કે અગાઉ પૂર્વ ધારાસભ્યો સાથે તેઓએ બેઠકમાં અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી અને આગામી લોકસભાને લઈને કઈ રીતે આગળ વધી શકાય, ચૂંટણીમાં કઈ રીતની પરિસ્થિતિથી વધુ વધુ લોકોને જોડી શકાય તેની વિસ્તૃત ચર્ચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકમાં સંવાદ બેઠક તરીકે એટલે કે માનનીય શક્તિસિંહજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા માનનીય શૈલેષભાઈ પરમાર અને અમારા જે ઉમેદવારો હતા 2022, તેઓ પોતપોતાની રીતે એ વિસ્તારની પરિસ્થિતિ અંગેની વિસ્તૃત સંવાદ બેઠક કરી રહ્યા